એ લોકોનો તો લગભગ એવું છે 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 કે કે નિત્યક્રમ હોય હોય રોજ અહીંયા આવતા ગુરુ ગુરુપૂર્ણિમાને પગલે શહેરમાં દરેક મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી વહેલી સવારથી આ પાવન અવસર પર પોતાના ગુરુ પાસે લોકો આશીર્વાદ લેવા માટે આવ્યા હતા ત્યારે કોરોનાની ગાઈડલાઈન સાથે મંદિરમાં ગુરુપૂર્ણિમાના પાવન અવસરની ઉજવણી કરવામાં આવી હતી

શું માનવું છે આજે ગુરુ પૂર્ણિમા છે એક લોકોને અપીલ સંદેશો આપતા હોય કારણ કે કોરોનાનો સમય છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો છો શું કહેજો બહુ સુંદર પ્રશ્ન કર્યો છે આપણે કોરોના મહામારી ગયા વર્ષે પણ ગુરુ પૂર્ણિમા બહુ નાના પાયે આપણે મનાવવામાં આવેલી અને આજે કોરોનાને કદાચ દોઢથી બે વર્ષ થવા આવ્યા છે ત્યારે મિત્રો આપણે આ ગુરુપૂર્ણિમા નિમિત્તે આપણે પરમાત્માને ગુરુમારાને એવી પ્રાર્થના કરીએ કે પૂરું વિશ્વ કોરોનાથી પ્રાસ્ત થાય અને વિજયી બને આપણા ભારતની અંદર તો ખૂબ જ શાંતિ છે પણ વિશ્વની અંદર કોરોના નાબૂદ થાય એવી આપણે કામના કરીએ મિત્રો ગુરુબીના ભાવનીથી તરહીને કોઈ જો બિરંશી શંકર હોય ભગવાન શિવ અને રામ અને કૃષ્ણ જેવી તત્વને પણ જો ગુરુની જરૂર પડતી હોય તો આપણે આ તત્વને જાણવા માટે કોઈ સ્થૂળ રૂપમાં જેવી રીતે ભગવાન રામ વશિષ્ઠના ચરણમાં ગયા કૃષ્ણ દુર્વાસાના ચરણમાં ગયા ચાંદીપને ઋષિના ચરણમાં ગયા અને પોતાના જીવનમાં અભ્યાસ કરી અને પૂરા વિશ્વને આજે એ ઉપદેશ આપે છે અને એનું કંથન મંથન આપણે કરવું પડે છે એવી રીતે આપણે આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર આપણે બધા એવો સંકલ્પ કરીએ કે દરેકની અંદર જીવ માત્રમાં દયા કરુણા મમતા અને પ્રેમ તમારા જીવનમાં અવતરે એવી આ ગુરુ પૂર્ણિમાની હું શુભકામના કરું છું ખરેજ ખરેખર ગુરુ પૂર્ણિમાનો મહિમા કોને સાર્થક કહેવાય જો ગુરુ પૂર્ણિમાનો મહિમા સાર્થક એને થાય છે જે તન મન ધનથી હૃદયથી સમર્પિત થયા હોય હું એક વાત કરું છું તમને રામકૃષ્ણ પરમહંશ અને સ્વામી વિવેકાનંદ એમને કેન્સર હતું અને થૂગદાની પૂરી ભરેલી બધા શિષ્યોને એમ થતું કે રામકૃષ્ણ પરમંશનું શરીર શાંત થઈ જાય અને મૃત્યુ પામે તો પોતાના જીવનમાંથી કષ્ટમાંથી મુક્તિ મળે આવો વિચાર કરે પરંતુ એ સ્વામી વિવેકાનંદને બહુ દુઃખ લાગતું કે મારા ગુરુ માટે આવું આવું લોકો વિચારે છે મારા ગુરુ માટે અને એ એકવાર જોયું તો પછી પચાસ શિષ્યો બેઠેલા અને એ થોકદાની લઈ પોતે ગ્રહણ કરી જાય છે અને પી જાય છે એવા તત્વો ગુરુ તત્વની હું વાત કરું છું આજે જે ગુરુ અને શિષ્યના સંબંધો જોઈએ છે આજે તો કદાચ શિષ્ય દસ રૂપિયાની દક્ષિણા આપ્યા પછી અગિયાર શિક્ષા ગુરુને આપે છે એવા શિષ્યોની વાત હું નથી કરતો દસ રૂપિયા અગિયાર રૂપિયા દક્ષિણા આપીને અગિયાર દીક્ષા ગુરુ દીક્ષા સામેથી આપશે કે તમારે બાપુ આમ નહીં કરવા ને તમારે આ નહીં અરે નહીં કરવા ને તમારે એટલે આવા શિષ્યોની વાત નથી કરતો આવો મિત્રો એવા એવા તત્વો છે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસ સ્વામી હતા અને એમને એક મનમાં એવો ભાવ જાગેલો કે હું દેશને રાષ્ટ્રની સેવા કરું તો પૂરા મહારાષ્ટ્રમાં મોટા મોટા પહાડો તોડાવવાના પ્રયત્નો કરતા હતા ત્યારે એક કારોબાર આખો છત્રપતિ શિવાજી મહારાજને સોંપવામાં આવ્યો એમના ઉપરની એક શિલા તોડાવી અને એ શિલા નીચે ગડબડાવી અને નીચે શિલા પડે ત્યારે એને મનમાં એવો ભાવ જાગેલો કે હું ન હોઉં તો આ ગુરુજીની સેવા કોણ કરે હું ન હોઉં તો આ ગુરુના આશ્રમનું ધ્યાન કોણ રાખે હું ન હોઉં તો ગુરુની આ કોણ કામ કરે એમ એવું જ્યારે મનમાં શિષ્યના મનમાં આવે અને એ મહાપુરુષે એ શિલા તોડાવી અને પથ્થર તોડાવી અને બે ટુકડા કર્યા તો અંદર એક કાચબો અને કાચવીનું જોડું બેઠેલું અને એક તગારું પાંચ દસ લીટર પાણી અને ગુરુજીએ છત્રપતિ શિવાજી મહારાજને સમર્થ રામદાસ સ્વામી એવું કીધું કે આને પાણી ત્યાં આપેલું બોલે નહીં ગુરુજી મને અહંકાર આવેલો મને અહમ અભિમાન આવેલું મેં તમારા અપમાનો કર્યા મેં તમારે માટે કંઈ પણ વિચાર્યું હોય તો મને ક્ષમા કરો આવી પ્રાર્થના જ્યારે સમર્થ રામદાસ છત્રપતિ શિવાજી મહારાજે કરી આપણે એ લોકોને યાદ કરવા પડે છેલ્લો સવાલ આજના યુગમાં ગુરુજી કેવા હોવા જોઈએ આજના નિરપેક્ષ તમારી પાસે કશું પણ અપેક્ષા રાખ્યા વગરના આજે હું તો પચાસ વર્ષની મારી ફકીરીમાં મારા કોઈ પણ સેવક આગળ હું કોઈ પણ વસ્તુની માગણી આજ સુધી મેં નથી કરી આશ્રમ ચલાવવા માટે પણ કદી પણ નહીં તેમજ જે કંઈ ડેવલપમેન્ટ થયું છે એ મારા ગુરુની કૃપા છે અને એ ગુરુ ગુરુકૃપા મેળવ્યા પછી આજે આપ જોઈ શકો છો અટેલ આશ્રમ ક્યાં છે ઓગણીસો એક્યાસીની અંદર મને ગુરુએ કીધેલું કે આ તીર્થક્ષેત્ર બનશે અને આજે આપ જોઈ શકો છો આ ગુરુ મહારાજની કૃપાથી આ તીર્થક્ષેત્ર બની રહ્યું છે વાત કરવામાં આવે તો કોરોનાના સમય વચ્ચે જ્યારે મહાન દિવસ કહેવાય તો ગુરુ પૂર્ણિમાનો જ્યારે દિવસ આવ્યો છે ત્યારે ભક્તો પોતાના ગુરુના દર્શન દર્શનાર્થે લાંબી લાઈનો જોવા મળી રહી છે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના દ્રશ્યો છે જ્યાં જે રીતે ગુરુ પૂર્ણિમાને લઈને વહેલી સવારથી ને સુરતના મંદિરોમાં જે ગુરુજી હોય છે તેમના દર્શનાર્થે લોકો આવી રહ્યા છે ભક્તો આવી રહ્યા છે અને પોતાના ગુરુના ચરણ પર્શ કરી અને આશીર્વાદ લઈ રહ્યા છે એટલે કહી શકાય કે જ્યારે ગુરુજી પણ એક વસન આપી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી જે કોરોનાનો સમય છે તે તેમાંથી દેશ પણ બહાર આવે કેમેરામેન રાહુલ આયરી સાથે મયુર મિસ્ત્રી સુરત